નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશાયનામાં જય માતાજી આજે આપણે આ વિડીયોમાં ધોરણ છ માં ગણિત વિષયમાં પ્રકરણ બીજ ગણિતમાં હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડું આગળ વધવાનું છે એક જોઈશું સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બે દાખલો નંબર એક પેલા રકમ વાંચીશું ત્યારબાદ આપણે આખો દાખલો સમજીશું આ વિડીયોમાં આપણે દાખલો નંબર એક બે અને ત્રણ આ ત્રણ દાખલા જોઈશું આ વિડીયોમાં બરાબર સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બે દાખલો નંબર એક સમજુ ત્રિકોણની લંબાઈને એલ વડે દર્શાવી આ એલનો ઉપયોગ કરીને સમ બાજુ ત્રિકોણની પરિમિતિ દર્શાવો શું કીધું છે સમ બાજુ ત્રિકોણની લંબાઈને એલ વડે દર્શાવી આ એલનો ઉપયોગ કરીને સમ બાજુ ત્રિકોણની પરિમિતિ દર્શાવો અહીંયા મેં સમ બાજુ ત્રિકોણ દોર્યો છે તમે જોઈ શકો છો અહીંયા સમબાજુ ત્રિકોણ એ બીસી ને એવું નામ આપ્યું છે સમબાજુ ત્રિકોણ એ બીસી નામ આપ્યું છે એની દરેક બાજુની લંબાઈ એલ છે જો એલ 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 બરાબર જો તમે સમય એટલે કે સરખી બાજુ જો દરેક બાજુની લંબાઈ એલ એ ની લંબાઈ એલ બી ની લંબાઈ એલ અને એ ની લંબાઈ પણ એલ એ બરાબર એ બી એલ અને એ સી જો એલ 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 એટલે કે સમ બાજુ ત્રિકોણ બરાબર સમ બાજુ ત્રિકોણ બરાબર કે જેની ત્રણેય બાજુના માપ સરખા હોય જે ત્રિકોણની ત્રણે બાજુના માપ સરખા હોય તો તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય સરખી બાજુવાળા એમ જોઈ લો ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા છે એલ 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 એબીએલ બીસીએલ અને એસીએલ તો લખ્યું અહીં આપેલી આકૃતિ પ્રમાણે લખ્યું ધારો કે ત્રિકોણ એબીસી સમબાજુ ત્રિકોણ છે આપણે ધાર્યું ધારણા કરી કે ત્રિકોણ એબીસી સમ સમબાજુ ત્રિકોણ છે સુધાર્યું ધારો કે ત્રિકોણ એ બે સમ બાજુ ત્રિકોણ છે આગળ વધી વિદ્યાર્થી મિત્રો હવે ત્રિકોણ એ ની દરેક બાજુની લંબાઈ એલ છે જો એલ 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 એ બરાબર એલ બી બરાબર એલ અને એ બરાબર એલ એટલે કે ત્રિકોણ એ ની દરેક બાજુની લંબાઈ એલ છે માટે ત્રિકોણ એ ની પરિમિતિ બરાબર એ બી વત્તા બી સી વત્તા સી એ બરાબર એલ વત્તા એલ વત્તા એલ શું લખ્યું આપણે માટે ત્રિકોણ એ બી ની પરિમિતિ બરાબર એ બી વત્તા બીસી વત્તા સીએ બરાબર એલ વત્તા એલ વત્તા એલ બરાબર ત્રણ એલ થાય કેટલા એલ થાય ત્રણ એલ થાય માટે આમ ત્રિકોણની પરિમિતિ ત્રણ એલ છે કેટલી થશે આજે સંભાજી ત્રિકોણ જે આપણે જે દોર્યો છે એની પરિમિતિ કુલ કેટલી થશે ત્રણ એલ થશે કેમ જુઓ એક બે ને ત્રણ એટલે કે એલ વત્તા એલ વત્તા એલ બરાબર ત્રણ એલ છે માટે આમ સંભાજ ત્રિકોણની પરિમિતિ ત્રણ એલ છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બેના દાખલા નંબર એકમાં તમને ખૂબ જ સમય પછી તે બી આશા રાખું છું આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો જોઈશું બીજો દાખલો દાખલો નંબર બે નીચે નિયમિત ષટકોની બાજુઓને એલ વડે દર્શાવી આ એલની મદદથી નિયમિત ષટકોની પરિમિતિ દર્શાવો કે નીચે નિયમિત ષટકોની બાજુઓને એલ વડે દર્શાવી આ એલની મદદથી નિયમિત ષટકોની પરિમિતિ દર્શાવો સૂચના આપી છે કે નિયમિત ષટકોણની બધી જ બાજુઓ સરખી હોય છે એવું આપણને કીધું છે કે નિયમિત ષટકોણની બધી જ બાજુઓ સરખી હોય છે અહીંયા આપણે એક નિયમિત ષટકોણ દોર્યો છે બરાબર એને એને કેટલી બાજુ છે કુલ છ બાજુઓ છે બરાબર તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ ને છ બરાબર એની છ બાજુની જે લંબાઈ જે છે બરાબર કેટલી છે એલ છે એટલે લખ્યું કે અહીં નિયમિત સડકોની બધી બાજુઓની લંબાઈ સરખી હોય છે જુઓ તમે સરખી હોય છે બરાબર છે જો તમે આખો જોશો ને તમને ખ્યાલ આવશે કે આ નિયમિત સડકોણ છે અને આ નિયમિત સડકોની બધી બાજુની લંબાઈ સરખી હોય છે એટલે કે અહીં સડકોણની બાજુની લંબાઈ બરાબર એલ તમે જોઈ શકો છો એલ 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 બરાબર સડકોણની બાજુની લંબાઈ એલ છે માટે સટકોણની પરિમિતિ બરાબર બધી બાજુઓની લંબાઈનો સરવાળો છટકોણની આજે આખી પરિમિતિ શોધતી હોય તો શું લખ્યું આપણે કે બધી બાજુઓની લંબાઈનો સરવાળો જો અહીંયા એલ 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 બરાબર બરાબર એલ વત્તા એલ વત્તા એલ વત્તા એલ વત્તા એલ વત્તા એલ શું કર્યું બરાબર એલ વત્તા એલ વત્તા એલ વત્તા એલ વત્તા એલ વત્તા એલ એટલે કુલ છ એલ છે બરાબર છ એલ થાય માટે ષટકોણની પરિમિતિ છ એલ હોય માટે લખ્યું માટે આપેલી જે નિયમિત છટકોની જે આકૃતિ દોરી છે આપણે એટલે એના પછી કહી શકાય માટે નિયમિત ષટકોની પરિમિતિ છ એલ છે વિદ્યાર્થી મિત્રો જેમ દાખલા નંબર એકમાં તમને સમજ પડી હશે એવી રીતે તમને દાખલા નંબર માં પણ તમને સમજ પડશે તેવી આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આગળ વધીશ વિદ્યાર્થી મિત્રો તો જોઈશું દાખલો નંબર ત્રણ છ સપાટી અને છ સપાટી અને દાખલ નંબર ત્રણ છ સપાટી અને દરેક સપાટી ચોરસ હોય તેઓ ત્રિપરિમાણીય ઘન નીચે આકૃતિમાં દર્શાવેલ છે ત્રણ પરિમાણીય વાળો ઘન નીચે આકૃતિમાં દર્શાવેલ છે જો જોઈ શકો છો તમે કે છ સપાટી અને દરેક સપાટી ચોરસ હોય તેઓ ત્રિપરિમાણીય ઘન નીચે આકૃતિમાં દર્શાવેલ છે ઘનની ધારની લંબાઈને યાલ વડે દર્શાવવાની છે દર્શાવી આ ઘનની ધારની કુલ લંબાઈનું સૂત્ર મેળવો એવું આપણને અહીંયા કીધેલું છે બરાબર એટલે આપણે અહીંયા સુત્ર મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ત્રિપરિમાણીય ઘન બરાબર નીચે આકૃતિમાં અહીંયા આપણે દર્શાવેલો છે તમે જોઈ શકો છો અહીંયા એલ 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 બરાબર એટલે કે આ ત્રિપરિમાણીય ઘન છે બરાબર એટલે આપણે શું કીધું છે અહીંયા કે છ સપાટી અને દરેક સપાટી ચોરસ હોય તેઓ ત્રિપરિમાણીય ઘન નીચે આકૃતિમાં દર્શાવેલો છે છ સપાટી અને દરેક સપાટી ચોરસ હોય તેઓ ત્રિપરિમાણીય ઘન છે આપણે આકૃતિમાં જોઈ શકો છો તમે અહીંયા આકૃતિમાં જો ધ્યાનથી એટલે તમને ખ્યાલ આવશે જો લખ્યું હવે કે અહીંયા આકૃતિના આધારે ઘનને કુલ છ સમાન સપાટીઓ છે કેલી છે કુલ છ સમાન સપાટીઓ છે તમે જોઈ શકો છો કુલ છ સમાન સપાટીઓ છે બરાબર આગળ જોઈશું હવે ઘનને બધી થઈને બાર ધાર હોય છે આ બધી ઘન ને બધી થઈને કેટલી ધાર હોય છે બાર ધાર હોય છે આ બધી ધાર હોય છે આ બધી ધાર કેવી હોય હોય છે છે અહીં ધારની કુલ લંબાઈ બરાબર બાર ગુણ્યા એલ બરાબર બાર એલ થાય માટે ઘનની બધી ધારની કુલ લંબાઈ બાર એલ છે બરાબર માટે ઘનની બધી ધારની કુલ લંબાઈ બાર એલ છે વિદ્યાર્થી મિત્રો જેમ તમે દાખલો નંબર એક શીખી ગયા સમજી ગયા દાખલો નંબર બે પણ સમજી ગયા એ રીતે દાખલો નંબર ત્રણ મેં જે તમને સમજાવ્યો છે આ એક ત્રિપરિમાણીય ઘન છે આકૃતિ છે એમાં આપણે બરાબર જવાબ છે કે માટે બધી ધારની કુલ લંબાઈ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બેના ના દાખલો નંબર એક બે અને ત્રણ આ ત્રણે ત્રણ દાખલામાં મેં તમને જે સ્ટેપ બાય સ્ટેપ સમજ આપી છે એમાં તમને ખૂબ જ સમજ પડશે તેવી આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશ આયનામાં જય માતાજી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશ નમા જય માતાજી હવે આપણે ધોરણ છ માં ગણિત વિષયમાં પ્રકરણ અગિયાર બીજ ગણિતમાં હવે થોડું આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો જોઈશું સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બે દાખલો નંબર ચાર વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એ વર્તુળનો વ્યાસ છે શું કીધું છે કે વર્તુળનું જે કેન્દ્ર હોય એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એ વર્તુળનો વ્યાસ છે કૌંસમાં લખ્યું છે આકૃતિમાં રેખાખંડ એ એ વર્તુળનો વ્યાસ છે સી એ તેનું કેન્દ્ર છે અને ત્રિજ્યા આર ના સંદર્ભમાં વ્યાસ ડી ને દર્શાવો એવું આપણને કીધું છે તો આ એક વર્તુળની આકૃતિ તમે જોઈ શકો છો જેમાં રેખાખંડ એ એ વર્તુળનો વ્યાસ છે જ્યારે સી એ તેનું વર્તુળનું કેન્દ્ર છે એટલે કે ત્રિજ્યા આર ના સંદર્ભમાં વ્યાસ ડી ને દર્શાવો એવું આપણને અહીંયા કીધેલું છે કે ત્રિજ્યા આર ના સંદર્ભમાં વ્યાસ ડીને દર્શાવો એ આપણે અહીંયા દર્શાવી દઈશું બરાબર તમે જોઈ શકો છો બરાબર એનામાં આપણે હવે કે આપેલી આકૃતિ પ્રમાણે આકૃતિ પરથી લખ્યું કે અહીં આપેલા વર્તુળની ત્રિજ્યા બરાબર આર તમે જોઈ શકો છો અને વ્યાસ બરાબર ડી વ્યાસ બરાબર ડી લેવાનો આપણે કે વ્યાસની દશાવે છે એટલે વ્યાસ બરાબર ડી હવે વર્તુળનો વ્યાસ બરાબર બે ગુણ્યા વર્તુળની ત્રિજ્યા હવે વર્તુળનો વ્યાસ બરાબર બે ગુણ્યા વર્તુળની ત્રિજ્યા માટે ડી બરાબર બે ગુણ્યા આર અથવા ડી બરાબર ટુ આર થાય શું થાય માટે ડી બરાબર બે ગુણ્યા આર અથવા ડી બરાબર ટુ આર થાય વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને શું કીધું હતું કે આકૃતિમાં રેખાખંડ એ બી એ વર્તુળનો વ્યાસ છે પણ આપણે અહીંયા દર્શાવી દીધું છે સી એનું કેન્દ્ર છે એટલે કે આ ત્રિજ્યા છે બરાબર અહીંયા આ ત્રિજ્યા છે રેખાકાર એ બી આ વ્યાસ છે રેખાકાર એ બી વર્તુળનો વ્યાસ છે આ ત્રિજ્યા છે બરાબર એક વાર સી એ વર્તુળનો કેન્દ્ર છે અહીંયા નામ આપી દીધું પી એટલે કે ફરી આપણે દાખલો સમજી લઈએ કે અહીં આપેલા વર્તુની ત્રિજ્યા બરાબર આર અને વ્યાસ બરાબર ડી હવે વર્તુળનો વ્યાસ બરાબર બે ગુણ્યા વર્તુળની ત્રિજ્યા થાય માટે ડી બરાબર બે ગુણ્યા આર અથવા ડી બરાબર ટુ આર થાય વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલો નંબર ચાર પૂરો થાય છે એમાં તમને સમજ પાસે તે બી આશા રાખું છું આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો જોઈશું દાખલો નંબર પાંચ ચૌદ સત્યાવીસ અને તેરનો સરવાળો કરવાની આપણી પાસે બે રીતો છે ચૌદ સત્યાવીસ અને તેરનો સરવાળો કરવાની આપણી પાસે બે રીતો છે નંબર એ સૌથી પહેલાં આપણે ચૌદ અને સત્યાવીસનો સરવાળો કરી એકતાલીસ મેળવીશું અને પછી તેમાં તેર ઉમેરીશું પછી શું કરીશું એમાં તેર ઉમેરીશું તેનો કુલ સરવાળો ચોપન થશે અથવા નંબર બી સત્યાવીસ અને તેરનો સરવાળો કરી ચાલીસ મેળવીશું અને પછી તેમાં ચૌદ ઉમેરી ચૌદ વત્તા કોશી અંદર ચૌદ વત્તા સત્યાવીસ કૌશ પૂરો વધતા તેર બરાબર ચૌદ વત્તા કોશી અંદર સત્યાવીસ વધતા તેર કૌશ પૂરો આ રીતે કરીશું બરાબર તો આ રીતે આપણે હવે એનો જવાબ લખવાનો છે અહીંયા તમે લખ્યો છે અહીંયા કે અહીં આપેલી સૂચના પ્રમાણે આપલી રકમ પ્રમાણે લખ્યું છે મેં અહીંયા કે આ કોઈ પણ ત્રણ અંક માટે કરી શકાય આ જે આ જે આ જે પદ્ધતિ છે એટલે કે આ કોઈ પણ ત્રણ અંક માટે કરી શકાય એટલે કે આ ગુણધર્મ સરવાળા માટે જૂથનો નિયમ તરીકે ઓળખાય છે એટલે કે આ આ જે પદ્ધતિ અહીંયા આપણે તમે જોઈ શકો છો અહીંયા એટલે કે આ કોઈ પણ ત્રણ અંક માટે કરી શકાય એટલે કે આ ગુણધર્મ સરવાળા માટે જૂથનો નિયમ તરીકે ઓળખાય છે જે તમે પૂર્ણ સંખ્યાના પ્રકરણમાં આ ગુણધર્મને દર્શાવેલ દર્શાવેલ છે એટલે કે પૂર્ણ સંખ્યામાં તમે શીખી ગયા છો વિદ્યાર્થી મિત્રો બરાબર એમ કે પૂર્ણ સંખ્યાના જે પ્રકરણમાં બી અને સીનો નો ઉપયોગ કરવામાં આવે છે સામાન્ય રીતે ચલ એ બી અને સીનો નો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્નમાં આપ્યા મુજબ ત્રણ સંખ્યાઓ એ બી અને સી માટે સરવાળામાં જૂથ નીચે પ્રમાણે દર્શાવી શકાય તો કેવી રીતે કૌંસની અંદર a પ્લસ બી કૌંસ પૂરો પ્લસ સી બરાબર કૌંસની અંદર બી પ્લસ સી કૌંસ પૂરો પ્લસ એ તો ફરી એકવાર જોઈ લઈએ કે સામાન્ય રીતે ચલ એ બી અને સીનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર પ્રશ્નમાં આપ્યા મુજબ ત્રણ સંખ્યાઓ એ બી અને સી માટે સરવાળામાં જૂથ નીચે પ્રમાણે દર્શાવાય કેવી રીતે કૌંસની અંદર એ પ્લસ બી કૌંસ પૂરો પ્લસ સી બરાબર કૌંસની અંદર બી પ્લસ સી કૌંસ પૂરો પ્લસ એ ફરી એકવાર જોઈ લઈએ કૌંસની અંદર એ પ્લસ બી કૌંસ પૂરો વત્તા સી બરાબર કૌશિક બી પ્લસ સી કૌશ પૂરો થાય વિદ્યાર્થી મિત્રો આ થઈ અહીંયા આપણે વાત કરી અહીંયા આપણે વાત કરી કે પૂર્ણ સંખ્યાના પ્રકરણમાં તમે આ ગુણધર્મ બરાબર દર્શાવેલો હતો તો એ આપણે શીખી ગયા છે તમે મેં તમને શીખવાડ્યું પણ છે એટલે કે આ કોઈ પણ ત્રણ અંક માટે કરી શકાય અને આ ગુણધર્મ સરવાળા માટે જૂથનો નિયમ તરીકે ઓળખાય છે એટલે કે પૂર્ણ સંખ્યાના પ્રકરણમાં આ ગુણધર્મ આ ગુણધર્મ આપણે તમે જે શીખી ગયા હશો ભણી ગયા હશો તમે તમને સમજ પણ એમાં પડી ગઈ છે એટલે કે સામાન્ય રીતે ચલ એ બી અને સીનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે પ્રશ્નમાં આપ્યા મુજબ ત્રણ સંખ્યાઓ એ બી અને સી માટે સરવાળામાં જૂથ નીચે પ્રમાણે દર્શાવાય કે કૌશી અંદર એ પ્લસ બી કૌ કૌશી અંદર એ પ્લસ બી કૌશ પૂરો પ્લસ સી બરાબર કૌશિક અંદર બી પ્લસ સી કૌશ પૂરો વધતા એ થાય વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સાથે દાખલો નંબર દાખલો નંબર ચાર અને પાંચ અહીંયા પૂરો થાય છે એટલે કે દાખલો પાંચ અહીંયા પૂરો થાય છે બરાબર તો આ બંને દાખલામાં તમે સમજ પડશે તેવી આશા રાખું છું અને અહીંયા સાધ્યા અગિયાર પોઈન્ટ બે આ વિડીયો સાથે પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો તમને આ આજના આ વિડીયોમાં દાખલો નંબર ચાર અને પાંચ આ બંને દાખલામાં તમને ખૂબ જ સમજ પડશે બી આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશમાં જય માતાજી